जबरदस्त साइंस गणित में आ जाता है। इसका जैसा पॉइंट आना आगो दाता है दाता है ना आता है आपके आता है विचार करवा रहा है ची सात पॉइंट आना अपने लगभग सौ सूदी का मुकाम गया आपके तक सही तो है बुलाने ची दाता नंबर सौ सूदी ना पे बात आप कहेंगे थी अरे दाता ना पे माहौल कर देते हो अबे અત્યારે આપણે આગળ જેવી જ રીત જે છે એનો ઉપયોગ કરીએ દાખલા નંબર 17 એફ આઈ સંકલન x + 2 છેદમાં અંડર રૂટ x² + 1 dx બસ આવી આપણી રકમ છે अभी तुम्हारे बनने पर मैं x स्क्वायर पर प्लस वन अलग कर दिए और त्यार पची सूत्र है इसे तुम्हारे जो एक बार पूछे पर तो संकलन x अपन अंडर रूट x स्क्वायर प्लस वन dx प्लस टू संकलन वन अपन अंडर रूट x स्क्वायर प्लस वन dx बस अब ये जी घात से हमने ऊपर ले लिए तो आओ थी शक्य है x स्क्वायर प्लस वन में माइनस एक दुत्यांश इनटू एक्स डी एक्स प्लस बे आज ही वस्तु छे ये वन अपन संकलन मा वर्गमूल मा एक्स स्क्वायर प्लस वन स्क्वायर थाय इनटू डी एक्स एक्स स्क्वायर प्लस ए स्क्वायर એટલે શું આવશે एक्स स्क्वायर प्लस ए स्क्वायर તમારી પાસે આવો હોય તો આપણી પાસે છે log x + f x એનો ઉપયોગ થશે કારણ કે ए स्क्वायर प्लस x હોય તો એ साइन इनवर्स यूज करा रहे हैं अब इन्हें जो तो मैं यह जानना चाहिए कुछ आदि तो हम समझ हमारे लिए एक्स स्क्वायर प्लस वन बराबर होती है गाइस पची आपने लगी सुविकर तब मैं जो हम आते हैं जो बाकी आप उसको ये चेंज करो ना कहीं जानो विकल नहीं ये चेंज एक्स स्क्वायर आप रे खाली इच्छे विकल नहीं बात करी शो आदि से जो d by dx x square plus 1 बराबर 2x dx तो हमारे पास x dx छे बराबर અને જો t ધારો તો t વ્યાસ કરો હોય તો થઈ શકે જો આદેશ લેવ કરો હોય તો થઈ શકે બરાબર છે એટલે બરાબર t કરી લઈએ તો આ dt થઈ જશે એટલે કે x dx બરાબર dt વાગે દે કરો એટલે આપણે લખી દઈશું आदेश एक्सटर सम बराबर टी पची बी कर એટલે તમને પણ અંદાજ છે કે આવો થઈ શકે છે તો આગળ માટે આઈ બરાબર હવે તમે જોઈ શકો છો કે ટી ની માઈનસ 1 ક્યાંસ ઇનટુ ડીટી બાય 2 બરાબર હવે ટી ની માઈનસ 1 ક્યાંસ શું અથવા તમે એવું પણ કરી શકો કે આનો વિકલન અહીંયા છે 2 વડે ભાગો 2 વડે ગુણશો તમારી વસ્તુ એક થઈ ગઈ એટલે એ બે વડે ગુણો તમે તો 2x અહીંયા લઈ લેશે બગલો નીચે આવશે નાનો વિકલન છે એટલે fx² = f(x) છે તમારી ને આ રીતે થશે પ્લસ એક વાર લખે બદલે જોડે એક વિકલન કરી શું દે 1 / અંડર રૂટ x² + a² એટલે કે 1 સ્ક્વેર પ્લસ b બસ હવે તમે તમારી દે રકમ કેટલા આવશે a माइनस कितना होता है छेद में प्लस 2 log x प्लस अंडर रूट x स्क्वायर प्लस f x એટલે अंडर रूट x स्क्वायर प्लस प्लस અહીંયા નીચે મત કરો એક દિવસ લેગા લઈને ત્રણ દિવસ બગડ ઉપર જતો રહેશે છે ને આના બરાબર શું થશે माइनस एक दुत्याम सत्ता एक એટલે બે રસા વચ્ચે એક વત્તા બે બરાબર એક છે તો એટલે બગડો ઉપર જે છે ગુણી જશે ટી ની માઇનસ પ્લસ એક દુત્યામ ટી ની એક દુત્યામ પ્લસ ટુ લોગ મોડ ઓફ એક્સ અંડર ઓફ એક્સ સ્ક્વેર પ્લસ હવે ટી ની વેલ્યુ મૂકી દો એક્સ સ્ક્વેર પ્લસ ટી વન एक दुत्यांश प्लस टू लॉग एक्स प्लस अंडर लॉग एक्स स्क्वायर प्लस
ચલો હવે જવાબ છે છે આવના કે fx ઇનટુ છેદમાં fx છે તમારો fx = n ઇનટુ fx આવો તમારો પાસે જવાબ હોવો જોઈએ સત્તામાં બરાબર છે ચલો ચેક કરો 2 log x અને x² + બરાબર વર્ગમૂળ કરવો હોય તો કરો ના કરો હોય તો ચાલશે અહીંયા બે વસ્તુ છે તમારી પાસે જો તમે એને બે વડે ગુણા બે વડે ભાગી નાખશો તો આ તમારે fx² છે ઇનટુ આ fx² તો અને x² ભાગ્યા તમારું જે છે એ વસ્તુ તમને પાછી મળી જાય છે ઓકે ચલો પછી છે 18 માં દાખલો શું કહેવા માંગો છો કે 5x - 2 છેદમાં 1 + 2x + 3x² છે હવે અહીંયા તમારે છેદમાં 3x² 1 + 2x + 3x² ઉપર 5x - 2 છે બરાબર એટલે હવે આપણે 5x - 2 માં એવું કામ કરવું પડે કે x - 2 પણ 5 કરી દઈએ કારણ કે આપણો જે છેદનો વિકલન થશે એ 3 નું 6x² + 2 થશે 6x + 2 બરાબર છે અને 6x + 2 થતો તો તમારે ગુણવાનું અને ભાગવાની પ્રોસેસ કરવી પડશે એટલે બંનેના છેદની અંદર તમારે x - 2 / 5 જે છે એની અંદર તમારે એવો બરાબર 6x - 12 / 5 કરવાનો છે તો તમારું નીચેના જેવો સ્વરૂપ ઉપર થશે એટલે fx / fx થશે બરાબર છે એટલે આટલો પહેલા ક્વાર્ટ છે ગડામાં લખવા તમારે વધારે ધ્યાન આપવાનું છે બરાબર છે કે કેમ એવું થાય છે એ પણ તમને કહી દેવામાં આવશે એ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે બરાબર શું કરવું પડશે 5 વડે ભાગી નાખવાનું એટલે આપણને શું મળશે x - 2 / 5 બરાબર 5 વડે ભાગીએ અંશને બરાબર છે એટલે 2 / 5 તમારી પાસે આવી જશે હવે છેદનું તમે વિકલન કરીને 3x - 2x 6x અને 2x નું શું થશે એ પ્રમાણે ઉપરનું સ્વરૂપ તમારે ગોઠવવાનું છે એટલે તમારે પછી 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના અને ત્યાર પછી 6x + 2 તમારી પાસે આવી જશે અને 12 / 5 - 2 કરવાના છે એવું કેમ કર્યું તો 2 ઉમેરો 2 બાદ કર કેમ એવું કરવાનું તો આપણી પાસે આનું જે વિકલન આવે છે એ પ્રમાણે થશે એટલે અહીંયા આપણે લખીએ છેદનું વિકલન એટલે આવશે dy/dx 3x² + 2x + 1 હવે આપણે લખવાનું છે તો વિકલન થશે 6x + 2 આવો સ્વરૂપ આપણે બનાવવાનું છે તો કેવી રીતે કરી શકાય તો પહેલા અહીંયા x - 2 / 5 કરવાનું એટલે 5 વડે ભાગો ટૂંકમાં 5 કોમન કાઢો છેદમાં જે છે એ જ રીતે તમારે કંઈ કરવાનું નથી 1 + 2 3x² પહેલા લખી દો 3x² + 2x + 1 = આપણે હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમારે અહીંયા 6x છે તો તમારે અહીંયા 6x લાવવો તો 6 વડે ગુણવા પડે 6 વડે ભાગવા એટલે 50 આગળ આવી જશે બરાબર છે ગુણ્યા 6 એટલે અહીંયા લખી દે અંશમાં અંશને 6.6 વડે ગુણતા બસ એ કરશું એટલે આપણને શું મળી ગયો 5 5 6 ગુણ્યા 6 એટલે 6x - 5 જે મારે જોઈએ છે મને મળી ગયું આ તમામ મેળવવાનો પ્રયત્ન એટલે કે 5/6 અંશમાં આ ક્યાં છે અંશમાં 5/6 અંતરો અત્યારે હું આગળ લખીશ 6x - 12 / 5 6 એકા 6 છે 12 / 5 છેદમાં 3x² + 2x + 1 પણ અંશનો છેદ છેદમાં જઈ શકે એટલે તમારો વાંધો આવશે નહીં હવે તમારી કામ કરવા કે તમારી પાસે 6x આવી ગયા હવે બીજું જોઈએ શું પ્લસ 2 તો તમે 2 ઉમેરો 2 બાદ કરો જો 2 ઉમેરશો એટલે તમારી આવશે ફરી જશે
અને 12 કરશો એટલે અને પ્લસ 6x માઈનસ 12 છેદમાં 5 નો 6x પ્લસ 2 માઈનસ 12 છેદમાં 5 માઈનસ 2 તો આ બને ઉડી જાય તો તમારી મૂળ રકમ પાછી આવી જાય પણ આપણે પાછી લાવવા નથી આપણી પાસે જે રકમ છે એને પ્લસ માઈનસ કરી એક વખત ઉમેરો એક ઉપર બાદ કરો આવી આપણે પ્રોસેસ કરવાની છે બરાબર છે એટલે એ રહેવા દે એટલે તમને બી ખ્યાલ આવશે 5 છેદમાં 6 સંકલન 6x પ્લસ 2 માઈનસ 12 છેદમાં 5 માઈનસ 2 છેદમાં 3x² પ્લસ 2x પ્લસ 1 dx આવો એટલા માટે કર્યું કે છેદનો વિકલન અંશમાં છે એટલે કે f(x) / f(x) થી તમારી પાસે આવી જશે કઈ રીતે આવશે f(x) / f(x) અને બાકી તમારી પાસે જે વધે છે કે 12 છેદમાં 5 માઈનસ 2 એનું તમારે સાદો રૂપ આપી દેવું પડશે 5 2 10 ને 2 5 2 10 10 ને 12 22 છેદમાં 5 5 દશમાંશ ગુણાકાર બંનેમાં બરાબર પછી તમે જે છેદો દોડાવીને તમારી પાસે જે રકમ રહે છે નીચે એને અંદર ગુણી કાઢો અને અંદર ગુણશો એટલે પાછું તમારે બીજું સૂત્ર લાગશે ત્યાં માનવ એટલે હવે કે આપણે શું કરીએ તો 6x જેનું વિકલન તમે છેદનું કર્યું છે એટલો ભાગ અલગ કરી નાખીએ એટલે 6x + 2 / 3x + 2x + 1 એટલે f(x) / f(x) નું સૂત્ર તમારી પાસે બની જશે એક વસ્તુ આપણે તો આ જોડે રહેવા દેવા છે તમને ધ્યાન રહેતા માટે બરાબર હવે જો આગળ બરાબર 5 / 6 સંકલન 6x + 2 છેદમાં 3x² + 2x + 1 dx એટલે આનું પહેલા કામ કરતો તમે આ શું થઈ જશે તમારે જાણવું હોય તો f(x) / x એટલે તમારે આવું લખવું પડશે d / dx 3x² + 2x + 1 છેદમાં 3x² + 2x + 1 dx આ પહેલા ખ્યાલ આવી ગયો બરાબર છે હવે શું કરવાનું તો હવે માઈનસ 12 પંચમાંશ અને એનો લસાઅ અને 5 દશમાંશ ગુણાંક છે માઈનસ 5 દશમાંશ ગુણ્યા આ ગુણાકારનો છે એટલે કૌંસ કરી દીધું 12 છેદમાં 5 માઈનસ અને માઈનસ 2 છેદમાં 1 સંકલન દ્વારામાં 3x² + 2x + 1 dx હવે અહીંયા જો માઈનસ 5 છેદમાં 6 5 લસા માઈનસ 12 માઈનસ 10 છેદમાં 5 સંકલન દ્વારામાં 3x² + 2x + 1 dx બરાબર એટલે કે હવે આનું તો તમને ખબર પડી ગયું એટલે અત્યારે લખવું હોય તો લખી દે ના લખો તો પછી એટલે આપણે આવી રીતે કરી દઈએ તમારે જે રીતે લખવા જ્યાં સુધી આવું ના થાય માઇનસ 5 છેદમાં 6 ગુણ્યા માઇનસ 22 છેદમાં 5 માઇનસ 22 એટલે માઇનસ માઇનસ તમારી પાસે શું થઈ જશે પ્લસ પણ માઇનસ જ ચિહ્ન રહેશે કારણ કે આ બંને માઇનસ થશે અને પોતે ઋણ છે બરાબર 22 એટલે ચિહ્ન તમારું ઋણ છે આ બંને ઋણ આ બંને ઋણ છે એટલે ચિહ્નો માઇનસ કોમન કાઢ્યો તમે એને અહીંયા પ્લસ કરી દીધો તો આ જવાબ આવશે હવે જે છેદો રહેલો 3211 22 12 5 જોઈએ હવે આ જે વસ્તુ છે પહેલા લખી તો પછી એનો વિચાર કરવાનો એટલે શું આ જે કરશો હવે આનો ખૂબ 3x² + 2x + 1 જે છે એનું તમારે અંતિમ પર શોધવા જવાનું છે બરાબર છે કારણ કે તગડો તમે પહેલા અંદર ગોળી કાઢી જોઈએ પછી એની વાત આવશે બરાબર 5 છેદમાં સંકલન એસે તે માઇનસ સંકલન 1 / 3 તરી 9x² / 3 / 6x + 3 dx ચલો આ અંતિમ પર શું થશે 1 તો 1 ઉમેરો અને 1 બાદ કરો એટલે + 2 - 2 તમારી પાસે થશે + 2 નો હોલ સ્ક્વેર થશે બરાબર છે અંતિમ પર 9x² છેદનું સાદું ઉપયોગ લખી દઉં છું બરાબર છે અંતિમ પર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 6x ગુણ્યા 6x છેદમાં 4 ગુણ્યા 9x x² x² ઉડી ગયા 3 એ 3 પડાવી જશે બરાબર 3 3 બધું ઉડી ગયું શું જવાબ આવ્યો હવે આપણે જે રીત કરતા હતા એનો ઉપયોગ કરવાનો છે કે છેદની અંદર એટલે વસ્તુ અહીંયા કરીશ બસ હવે આ ભાગ હું મૂકી નાખું છું એટલે આખો દાખલો અહીંયા મારે થઈ જશે
छेद नो जे काम छे बराबर बराबर छे 9x² + 6x + 3 - 1 એક ઉમેરો ને ફળ કરે એટલે પૂર્ણ થઈ એટલે 3x + 1 નો હોલ સ્ક્વેર + 2 એટલે કે √2 નો સ્ક્વેર પર આ થશે x² + a² 1/x² + a² નોટ અંડર √ એટલે 1/1 + x² tan ઇનવર્સ x 1/2a 1/2a સમજી ગયા 1/2a અહીંયા 11 આવશે બરાબર 11 જતો 1/2a 2 * a a એટલે √2 એટલે 2√2 થશે એટલે 11/3√2 પાછો x નો સહગુણક જોઈશે 1/2 * a * x નો સહગુણક અને પછી tan ઇનવર્સ નો આપણે જે સૂત્ર x/a એટલે x એટલે 3x + 1 અને a એટલે √2 + c થશે બરાબર છે એટલે કેવું થાય છે તમે જો પહેલા એક એક અલગ કરવું હોય તો બી થઈ શકે છે પહેલા આનું કામ કરી લઈએ આપણે બરાબર છે પછી બંને જોડે લખી દઈએ ચલો આપકો જોડે ચાલો કરીએ હવે પૂરો થશે હમણાં ખ્યાલ આવી જશે જે લખો છે ત્યાં લખીશું બરાબર ચલો i = 5/6 સંકલન dy/dx 3x² + 2x + 1 3x² + 2x + 1 dx -11 સંકલન 1/3x + 1² -√2² + dx આવશે બરાબર 5/6 f(x) log fx 3x² + 2x + 1 બરાબર -11 હવે જુઓ અહીંયો જે થશે 1/2a અહીં લખી દો 1/2 * a * x નો સબુ આ અચળ પદ છે અચળ પદ √2 છે અચળ પદ અને x નો સહગુણક છે 3 છે એટલે 3 × 2 = 6√2 શું થશે 1/2 × √2 * 3 એટલે 1/6√2 અહીંયા છે એટલે ઉપર 11 કરી દીધી હવે એટલે તમારું કામ થઈ 11/6√2 * tan ઇનવર્સ x x એટલે 3x + 1 છેદમાં a એટલે √2 + c પ્લસ સી ફાઈવ બાય સિક્સ લોગ 3x² + 2x + 1 -11/6√2 tan ઇનવર્સ 3x + 1 √2 + c અને બીજું એક વસ્તુ મારે લખી રાખીશ તમારા માટે √2 એકવાર લખ્યા છે એ એટલે રૂપો આ એટલે રૂપો તમ તો છ મારા પ્રમાણે બરોબર છે અને આ જે વસ્તુ છે એનું ઉપર લખી દે સંકલન f(x) / f(x) dx સુપર પર ક્યાં જાય છે
ओके जो दाखलो थो केवल मतलब ये छे के जारे आगळ आवो आपे जे रो अंश मां त्यारे તમાર બે વખત અવશ્ય કરવાનું છે તો આવો તારો બધા 19 માં ભી હોઈ શકે બરાબર છે જોઈએ હું શું થઈ શકે આપણે 6x + 7 છેદ માં રૂટ માં x - 5 x - 5 એટલે તમારે કૌંસ પહેલા છોડવો પડશે મતલબ કહેવાનું કે પહેલી વસ્તુ આવી તો બીજી વખત તમારે અહીં 6 રૂટ તો જ આવશે કારણ કે 2a એટલે 2 તો છે અને 8 રૂટ તો 2 રૂટ તો થવું જોઈએ તો પછી નીચે 3 રૂટ તો કેમ દેખાય તો 3 અને રૂટ તો એટલે આ x નો સમણનું સૂત્ર છે તેની વસ્તુ 1 / a હા 1 / a હોય તો તમારું સૂત્ર 1 / a જ આવશે બરોબર છે tan ઇનવર્સ પ્રમાણે તો એનો જે સૂત્ર છે 3 √2 કરી દીએ આપણે બરાબર છે 3 √2 એટલે તમાર પછી માથાકો નીકળી જશે એટલે સૂત્રમાં 1 / a એકલું લખા 1 / a એટલે x નો સહગુણક આવશે tan ઇનવર્સ માં બરાબર છે એવી રીતે sin ઇનવર્સ માં હોય તો ભી થશે આ ઉપર અલગથી થતો હોય તો 18 માં આપણે જોઈએ પછી 19 માં જો આવી રીતે તો લાભ આવશે બરાબર છે એટલે થોડું ધ્યાન રાખો સૂત્રોનો પણ ધ્યાન રાખશો તો એવું લાગે તમે ઘણી પ્રેક્ટિસ કરી લેશો બરાબર છે ચલો વન નાઈન સંકલન આઈ બરાબર સંકલન x + 7 छेद में अंडर रूट x - 5 into x - 4 dx એટલે તમારે છેદ નો કૌંસ છૂટો કરવો પડશે અને ત્યાર પછી અંશ માં 6 વડે ભાગી નાખવા પડશે બરાબર આગળનો જે આપણે કર્યો એ જ પ્રકારમાં પ્રોસેસ કરવાની છે બરાબર છે પણ એક વસ્તુ જોડે જોડે કરજો કે સેના વડે ભાગણ સેના વડે પછી નક્કી કરજો પહેલા તો આપણે દાખલો જ ગણીશું કે શું કામ કરવું છે એમાં એ આપણે શોધવાનું છે શું કરવાનું છે શોધવાનું છે અને એ શોધીશું અને ત્યાર પછી છેદ જે આપેલો છે એ છેદ જે છે એનો અંતિમ પદ આપણે શોધવા જવું પડશે બરાબર છે છેદ જે આપેલો છે એનો અંતિમ એટલે બે વાર તમારા દાખલો 19 18 માં આપણા પ્રમાણે થશે અહીંયા પહેલા જોઈ લઈએ આપણે છે x - 5 x - 4 x² - 9x + 8 થશે x = x છે x = - 4 - 4x x = - 5 - 5x અને - 5 = - 4 એટલે + 20 માઇનસ માઇનસ પ્લસ ગુણાકારમાં બરાબર હવે અનુક્રમે વિકલન શોધો d / dx x² - 9x + 20 તો પહેલા તમારે ચેકિંગ કરવાનું 2x - 9 થાય તો મારે અહીં 2x કરવા માટે મારે કેટલા વડે ભાગવાનું 3 વડે ભાગવાના અંશને 3 વડે ભાગો 3 વડે ગુણો અંશને 3 / 3 વડે ગુણ એવું લખી દેવાનું 3 / 3 વડે ગુણતા કેમ તો તમારે આવી રીતનો x અંશમાં કરવાનો પ્રયત્ન કરવાનો અંશ માટે આ કરે છે 2x - 1 એટલે આપણે 3 વડે ભાગીશું 3 વડે ગુણીશું એટલે 2x + 7 / 3 આગળ જે કરે એ પ્રમાણ તમારે લાવવાનું છે 7 / 3 હવે તમારે જે રકમ છે આપી લખી દેવાની x² - 9x + 20 dx બરાબર એટલે હવે તમારે પાછું માઇનસ 9 જોઈએ છે આ માત્ર 2x માટે ની વાત કરી કોના માટે વાત કરી અંશમાં 2x લાવવા માટે એટલે આના માટે એ જ વાત થઈ આપણે એવું વિચારો તો તમને ખ્યાલ આવશે મેં તમને ખ્યાલ આવશે હવે 9 કેવા વાચો કે માઇનસ આવે છે તો પછી આપણે 9 માઇનસ આવે કરવાનું પ્લસ 9 પી છે કરી દેવા તો 3 સંકલન 2x - 9 + 7 છેદ માં 3 + 9 છેદ માં વર્ગમૂળ માં x² - 9x + 20 dx બરાબર હવે તમે જોઈ શકો છો અહીંયા
ક્યાંથી છે ગ્રેસ માઇનસ છેદનો વિકલન છે બરાબર છે છેદનો શું છે વિકલન ઉપર તમને આપી દીધેલો છે એટલે નીચે તમારે x² - 9x + 20 તો છે અને એનો વિકલન સાઈડ પર છે પણ અંડર રૂટ છે એટલે આપણે fx / m / f(x) થશે કારણ કે અહીં ઘાત આપી દીધેલી છે એટલે આપણે એને આવી રીતે ગોઠવી દઈશું હવે x² - 9x + 20 - એ તૃતીયાંશ ઇનટુ d / dx x² - 9x + 20 dx જોયું બરાબર છે આ જે છે fx / n છે અહીંયા લખી દઉં છું fx / n ઇનટુ f(x) એટલે પહેલા કૌંસની વાત તમારે પૂરી થઈ અહીંયાથી અહીંયા સુધી ના પહોંચી ગયા બરાબર છે એ પ્રમાણે તમારું આખું ચિત્ર બની ગયું એટલે આ સૂત્ર પ્રમાણે તમારું કામ થઈ ગયું સૂત્ર મુજબ બની જશે હવે વાત આવી પાછળના વિભાગની એટલે પ્લસ અહીંયા પ્લસ છે અહીંયા ત્રણ વડે ગુણવાનું પણ છે ત્રણ કૌંસમાં હવે અહીંયા કૌંસ કરો સાત બંને પ્લસ એટલે કરવાનું નથી સાત તૃતીયાંશ વત્તા નવ છેદનો એક બરાબર છે આટલું તમારું પછી પાછું કરવાનું સંકલન અને પાછો છેદ લખી દેવાનો વન અપાન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ વીસ બી એક્સ હવે એનો સાદો રૂપ આવો ત્રણ વર્ષા આવશે નવ ત્રણ સત્યાવીસ વત્તા ત્રણ બરાબર છે એટલે અહીં મેં સૂત્ર લખી દે એટલે હું ઉપર જતો રહીશ અથવા લખી દે વત્તા ત્રણ આ સૂત્ર મુજબ છે કરવાનું નહીં બરાબર છે સંકલન ત્રણ એટલે તમારી મુજબ છે પ્લસ ત્રણ સત્યાવીસ વત્તા સાત સિગ્મા ત્રણ સંકલન વન અપાન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ વીસ ડીએક્સ બરાબર અહીંયા સત્યાવીસ ને સાત ચોત્રીસ ત્રણ ત્રણ ઉડી જશે એટલે હવે આ ટકો લખાઈ જશે છેક થી આનો જવાબ લખી નાખી એટલે પતી જાય કામે બરાબર ત્રણ આવું હોય તો શું લખાશે એફ એક્સ સ્ક્વેર પ્લસ વન એટલે કે x² - 9x + 20 - ઇન્ટુ કૌંસ વત્તા 1 છેદમાં માઇનસ ઇન્ટુ કૌંસ વત્તા 1 પહેલા કૌંસ પહેલું જે સંકલન છે એનું આપણે રકમ જે છે એનું સંકલન પૂરું કર્યું પ્લસ 3 ઓડી ગયા 27 ને 7 થશે 34 સંકલન હવે એની છેદની વાત કર્યો બરાબર છેદનો પૂર્ણાંકની વાત તો તમારે થઈ ગઈ હશે કે જેનો અંતિમ પદ આપણે શોધવા જવું પડશે છેદમાં બરાબર છે છેદનો સાદો છેદ માને x અંતિમ પર બરાબર પહેલા તો તમે ઉપર છે પછી આપણે આગળ આપો પડે છે અંતિમ પર બરાબર અહીં સામે જ કરો એટલે ત્યાં તમારે લખાઈ જાય બને એની સામે જ બરાબર છે છે x² - 9x + 20 માટે અંતિમ પર સીધું જ પ્રથમ પછી લખો બે વાર પ્રથમ પદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ એટલે કે નવ એક્સ ગુણ્યા નવ એક્સ છેદમાં ચાર ગુણ્યા એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઉડી ગયા 81 છેદમાં ચાર જવાબ એટલે તમારે અહીંયા 81 છેદમાં ચાર પ્લસ કરો તો તમને નવ મળશે અને 81 છેદમાં ચાર તમારે બાદ કરો એટલે તમારે આખું સ્વરૂપ આ પ્રકારે થશે વન અપાન અંડર રૂટ x² - 9x + 81 છેદમાં 4 માઇનસ એટલે કે પ્લસ 20 પ્લસ 20 માઇનસ 81 છેદમાં 4 માઇનસ 81 છેદમાં 4 અને બધું જ પાછું વર્ગમૂળ જ કરવાનું પ્લસ 20 માઇનસ 81 છેદમાં 4 ચાલો હવે સાદું પાપો ઇન્ટુ dx આ થઈ ગયું તમારું 3 x² - 9x + 20 એ ઉત્તર સસે છેદમાં પણ એક ઉત્તર સાબુ આવશે છેદનો છેદ ઉપર જતો રહેશે પ્લસ 34 સંકલન વન અપાન આ શું થશે x - 9 અપાન 10 નો હોલ સ્ક્વેર અહીંયા 1 છેદમાં એટલે 4 એકા 4 20 ચોક 80 - 81 - 1 અપાન 4 આવશે શું આવશે - 1 અપાન બરાબર લઈ આપણે લસા લઈ લઈ
प्लस एसी माइनस एक कैसे चिकना चार डीएस बल्कि ये वाला थोड़े आवे पूरा ही कैसे त्राण दो छह एक्स कर माइनस नाइन एक्स प्लस बीस में एक बिट्टा हो प्लस चौतीस संकल्प क्लास में अंडर हो एक्स माइनस नाइन बाय दोनों बस पे प्लस माइनस माइनस वन अपॉन फोर डीएस इले वन अपॉन दोनों बस पे डीएस इले के सिक्स वर्गमूल में x square minus 9x plus 20 plus 34 संकलन 1 upon वर्गमूल में x minus 9 by 2 whole square minus 1 upon 2 whole square dx x square minus a square 1 upon log a वर्गमूल में बराबर से 1 upon log x plus fx हाँ वन माइनस एक्स कर तो साइन इनवर्स सही है बना एक्स कर माइनस एस कर चाहिए एक्स कर माइनस एस कर होए एटले लॉग नो सूत्र तुम्हारे अने अंडर रूट छे पाचो जो वर्गमूल ना हो एक्स कर माइनस एस कर हो तो सूत्र तुम्हारे लॉग एक्स माइनस एफ एक्स प्लस ए टू डी प्लस सी अंडर रूट छे अने पाचो वन माइनस एक्स कर हो तो साइन इनवर्स लागे हवे अहीं एक्स कर माइनस एस कर छे तो तमारो सीधो सूत्र लागी जशे बराबर छेल्लो जवाब तमारो आ प्रकार छे चेक कर लेजो बराबर छे बधुं ध्यान राखवानुं 19 मां राखवानुं 18 અને 19 એ જ રીતે 20 માં આપણો પણ હશે બરાબર છે એટલે છેલ્લો જવાબ માં જતા રહી આવો બરાબર આ એ બરાબર 6 કૌંસ માં અંડર રૂટ x² પર માઈનસ 9x પ્લસ 20 પ્લસ 34 log x એટલે કે x માઈનસ 9 બાય 2 પ્લસ આખો અંડર રૂટ આવશે x સ્ક્વેર માઈનસ 9x પ્લસ 81 બાય 4 અને આખો લખી દેવો હોય તો પણ લખી દેવાશે બરાબર છે આખો લખવો હોય તો પણ લખી દેવાનું છે પણ 9x માઈનસ ની જે રકમ છે એ લખી દેવાશે આ લખી દેવાશે x square minus 9x plus 6 મોડ કરો તમે આ લખી શકો છો પણ આનું સાદું રૂપ એટલે ટૂંકમાં fx લખવા જેવું છે x equal x